આજે સુખડી બનાવવાની છું. એમાં દેશી ગોળ, ઘરે બનાવેલું ઘી, કોપરાનું છીણ અને ઘઉંનો જાડો લોટ. તો સુખડી બનાવી લઈએ. પહેલા ઘી નાખીએ. ઘી ગરમ થઈ ગયું છે અને હવે આ લોટ શેકી લેવાનો છે. થોડું ઘી નાખીએ. લોટને ધીમા ગેસે શેકવાનો છે. લોટ શેકાશે ત્યારે હળવો થશે અને ઘી છૂટું પડી જશે અને સુગંધ પણ મસ્ત આવશે. લોટ શેકાઈ જશે ને એની. અને આ જે સુખડી હું બનાવું છું એ તો દેશી ખાણું છે આપણું સુખડીનું. અને સુખડીનો સ્ટોક રાખતા હોય છે બધા, અને સ્ટોક રાખવો જ જોઈએ. ઠંડી ઋતુમાં, શિયાળામાં, ચોમાસામાં નાના બાળકો હોય તો આપણે સુખડીનો સ્ટોક બનાવીને રાખી મૂકવાનો. પછી બાળકોને ભૂખ લાગી હોય, સ્કૂલેથી આવ્યા હોય, ઉતાવળ હોય, ત્યારે જમવાનું બન્યું ન હોય તો ક્યારેક અમુક વખતે વાર પણ લાગી હોય તો બાળકોને એક સુખડીની ઢેફલી આપી દઈએ તો એનું ખાવાનું ચાલુ થઈ જાય ને કામ થઈ જાય. અને આમ પણ ઘી ગોળ એટલું પેટમાં જાય અને આ સુખડી તો બહુ જ ગુણકારી છે, ખાવી જોઈ. તો આ સુખડી ખાઈ તો આપણે અમુક વર્ષો સુધી આપણું શરીરની તંદુરસ્તી સારી રહે. હવે આ લોટ શેકાઈ ગયો છે અને હવે ગેસ બંધ કરી દઈએ. આને થોડોક ઠંડો થવા દઈએ. હવે આ લોટ થોડો ઠંડો થઈ ગયો છે અને આમ સહેજ સહેજ ગરમ છે. હવે આમાં હું ગોળ નાખી લઉં છું. અને ગોળ છે ને આવી રીતે આપણે ઉપરથી જ નાખીએ. ઉપરથી ગોળ નાખીએ ને તો સુખડી એકદમ સોફ્ટ થાય છે. અને પહેલા ઘી ગોળ ગરમ કરી અને પછી જો આપણે લોટ નાખીએ ને તો સુખડી એકદમ કડક થઈ જાય છે. જો આ થઈ ગયું છે હવે મિક્સ, આમાં થોડુંક કોપરું નાખશું ઉપરથી. મિક્સ કરી દઈશું. સુખડીને હવે ડીશમાં લઈ અને વ્યવસ્થિત રીતે પાથરી દેવાની. આવી રીતે કિનારી બધી સરખી કરી દેવાની અને પછી પીસ પાડી દેવાના છે. ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે પીસ પાડી દઈશું. આ સુખડી એકદમ પોચી બનશે અને નાના બાળકો અને વડીલો બંને ખાઈ શકશે. જો આ સુખડી તૈયાર. સુખડીને થોડી ઠંડી થવા દેશું એટલે આ બધું ઘી અંદર શોષાઈ જશે. અને આ સુખડી એટલી બધી ગુણકારી છે કે મેં આમાં છીણેલું કોપરું નાખ્યું છે પણ આની અંદર સુવા, સૂંઠ અને કાજુ બદામ પણ નાખી શકાય. અને એવી સુખડી બનાવીને પણ બાળકોને વડીલોને આપી શકાય. અને સુખડી તો બનાવીને ખાવી જ જોઈએ, બહુ જ ગુણકારી છે. સુખડી ઠંડી થઈ ગઈ છે હવે અને હવે જોઈ લઈએ આપણે. જુઓ આ કેટલી સોફ્ટ બની છે, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી, નાના મોટા સૌને ભાવશે એવી બની છે. પણ હું તો પહેલાં છે ને મારા લાલાને ધરવાની છું અને પછી જ ખાઈશ.
ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને વિડીયો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.